जय स्वामीनारायण। जेड एस टीवी में आप सर्वनु स्वागत छे। सुंदर मजानी चेनल छे जेना माध्यम थी पवित्र तहेवारोनी विशेष वात कहेवानो अने सांभळवानो घणा बधा लोकोने सुंदर मजानो अवसर प्राप्त थाय छे। आजे आपणे पवित्र एवो श्रावण मास એના ઉપર આપણે ચર્ચા કરવાની છે। શ્રાવણ માસનો જે મહિમા છે, મહિમા વિશે આપણે વાત સાંભળવાની છે। ભારતીય ધર્મશાસ્ત્રની અંદર તહેવારો અને ઉત્સવો તો બધાય મનાવતા હોય છે, પણ એક ઉત્સવ ને એક તહેવાર અને એક મહિનો એવો છે કે જે મહિનામાં લોકોનું મન વધારે પવિત્ર હોય અને લોકોને ભગવાનમાં વધારે ભક્તિ હોય, અને એ મહિનો અને એ ઉત્સવ એટલે શ્રાવણ માસ। શ્રાવણ માસની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નારાયણ એમનો પણ પ્રાગટ્ય ઉત્સવ આપણે બધા જાણીએ છીએ પ્રમાણે શ્રાવણ વદી અષ્ટમીના દિવસે છે। ત્યારબાદ શ્રાવણ મહિનામાં ઘણા બધા ઉત્સવો પણ તહેવારો પણ આવતા હોય છે। શ્રાવણ મહિનો એક એવો મહિનો છે કે જે આખો મહિનો એ પવિત્ર છે। બાકી બીજા બધા 11 મહિના છે પવિત્ર છે, પણ શ્રાવણ મહિનામાં જે આપણે ભક્તિ કરીએ છીએ એ વિશેષપણાની ભક્તિ હોય છે। આપણા બધાના મનમાં એમ થાય કે શ્રાવણ મહિનો આવે એટલે હજારો લાખો ભક્તો સવારમાં વહેલા ઉઠી પવિત્ર થઈ અને ભગવાન શિવજીના મંદિરની બહાર લાઈન લગાડીને બેઠા હોય કે આપણો વારો આવે અને આપણે શિવજી ઉપર પવિત્ર આપણા ઘરથી જળ લઈ ગયા હોય તો પાણી, જળ, પવિત્ર દૂધ હોય, એ કાળા તલ હોય, ધતુરાના પુષ્પ હોય, એ બધું આપણે લઈ જઈએ અને લઈ અને આપણે ભગવાન શિવજીની પૂજા કરીએ છીએ। તો ક્યારે આપણા મનમાં સંકલ્પ થાય, આપણા મનમાં પ્રશ્ન થાય કે શિવજીની પૂજા શ્રાવણ મહિનામાં જ કેમ? આ તો કહેવાય નહીં, પણ આવો સરસ મજાનો માધ્યમ અને આટલો બધો મહાવરો અને આટલા બધા લોકો બેઠા છે, પણ આપણે બધા 11 મહિના સુધી શિવજીને યાદ નથી કરતા, પણ શ્રાવણ મહિનો આવે એટલે આપણે શિવજી યાદ આવે। તો ક્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે શિવજીને શ્રાવણ મહિનામાં જ કેમ યાદ કરાય, તો એનો પણ પ્રત્યુત્તર છે। એવું કહેવાય છે ભાગવતની અંદર કથા આવે છે કે જે સમયમાં સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી એ સમુદ્રનું મંથન કરતા હતા ત્યારે એ મંથનમાંથી એક હળાહળ વિષ, અગ્નિ જેવો એક ઝેર, એ વિષનો આખો એક કુંડ, એક વિષનો એક પ્યાલો બહાર નીકળ્યો, આખી પૃથ્વી ઉપર હાહાકાર થવા લાગ્યો। સ્વર્ગમાં, પાતાળ લોકમાં, મર્ત્ય લોકમાં દરેક જગ્યાએ હાહાકાર થઈ ગયો કે આ હળાહળ વિષ, એ વિષનું એક ટીપું જો આ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીનો સર્વનાશ થઈ જાય, એટલું હળાહળ વિષ, એ વિષને પીશે કોણ, એ વિષને રાખશે કોણ। એ વખતે બધા દેવતાઓ બધા ભેગા મળી અને ભગવાન શિવજીની પાસે જાય, શિવજીને આરાધના કરે કે હે પ્રભુ, હે ભોળાનાથ, આપ તો ભોળા છો, આપ આ વિષને ગ્રહણ કરો। ભગવાન ભોળાનાથ તો ભોળા છે, એનું નામ જ ભોળા છે, કારણ કે તમે એક લોટો દૂધ ચડાવો, એક લોટો પાણી ચડાવો તો એ તમારા ઉપર રાજી, 12 મહિનામાં એક મહિનો આંટો મારવા જાઓ કે એક મહિનો દર્શન કરવા જાઓ તોય ભોળોનાથ આપણા ઉપર રાજી। ભોળાનાથજી કહે છે કે તમે બધાએ દેવતાઓ આવ્યા છો એટલે તમને ખાલી હાથે તો પાછા કઢાય નહીં, એમ કરી અને પાત્રને અંદર એ હળાળ વિષ લઈ અને ભગવાન ભોળાનાથ એ વિષનું પાન કરવા લાગ્યા, પણ ભગવાન ભોળાનાથે વિષનું પાન કર્યું પણ એ વિષને અંદર ગળાની નીચે ઉતરવા દીધું નહીં, ગળાના ભાગમાં એ વિષને રાખી મૂક્યું એટલે એમને ગળામાં બળતરા થવા લાગી। એ વખતે દેવતાઓ બધા ભેગા મળી અને ભગવાન શિવજીની આ બળતરાને જોઈ, એ શરીરમાં જે અગ્નિ નીકળવા લાગ્યો એ અગ્નિને જોઈ દરેક દેવતાઓ બીવા લાગ્યા, મનમાં ડર લાગવા લાગ્યો હવે શું થશે, એટલે દરેક દેવતાઓ ઊભા થઈ જેની પાસે જે હાથમાં એ વાસણો આવ્યા એ બધા લઈ અને ભગવાન શિવજીનો અભિષેક કરવા લાગ્યા, અને અભિષેક કર્યો એટલે ભગવાનને થોડીક ઠંડક મળી, ભગવાનને થોડુંક મન શાંત થયું। ત્યારથી એવું કહેવાય છે કે હજારો લોકો એ ભગવાન શિવજીની પૂજા કરે અને ભગવાનનો અભિષેક કરે છે। એવું કહેવાય છે કે ભગવાન શિવજીને જે હળાહળ વિષ કહ્યું એ વિષ ગળામાં રહ્યું એટલે ભગવાન શિવજીને ઘણીવાર બળતરા થવા લાગે, એટલે ભગવાન શિવજીને બળતરા થાય, ગળામાં બળતરા થવા લાગે એટલે શિવજીએ સંકલ્પ કર્યો
કે હવે તો દરેક દેવી દેવતાએ અભિષેક કરવાનો, એટલે જ્યારે જ્યારે જે પણ દેવી દેવતાઓને ભગવાન શિવજીને રીઝવવા હોય ત્યારે આવે અને ભગવાન શિવજીનો અભિષેક કરે. હવે આપણે બધાએ શિવજીને જાણીએ છીએ કે શિવજીના વસ્ત્ર અલંકાર, તમે બધાએ ટીવીના માધ્યમથી કદાચ રામાયણ મહાભારતની સિરિયલ જોઈ હોય તો એની અંદર ઘણા બધા દેવતાઓ એ સુંદર મજાના પિતાંબર ધારણ કરેલા હોય, સોનાના ઘરેણાઓ ધારણ કરેલા હોય, સોનાના મુગળ ધારણ કરેલા હોય, સુવર્ણના એ બાજુબંધ ધારણ કરેલા હોય. આવા દેવી દેવતાઓને આપણે જોયા હશે, પણ આ દુનિયામાં એક ભગવાન ભોળાનાથ એવા છે કે જેમના શરીર ઉપર માત્ર ને માત્ર એ વાઘની જે મૃગચર્મ છે એ મૃગચર્મને ધારણ કરે છે, માત્ર ને માત્ર મૃગચર્મ. કારણ કે ભગવાન શિવજી દુનિયાથી અલિપ્ત છે, એમને દુનિયા જોડે કોઈ લેવા દેવા નથી. હવે ભગવાન શિવજીના પહેરવેશ ઉપર આપણે જઈએ તો ભગવાન શિવજી, એ ભગવાન શિવજીનું જે આસન છે એ આસન એટલે વાઘનું જે શરીરનું જે ચામડું આવે એ વાઘનું ચામડું એ શિવજી એના ઉપર બેસીને ભગવાનની પૂજા કે તો ધ્યાન કરતા હોય છે. શાસ્ત્રમાં એવો નિયમ છે કે ભજન અને ભોજન આ બંને જ્યારે કરવા બેસીએ ત્યારે આપણે આસન જોઈએ. તમે બધાએ પૂજા પાઠ કરતા હોય તો આસન વિના પૂજા પાઠ કરવી નહીં. તમે બધાએ ભોજન કરવા બેસો તો ભોજન પણ આસન વિના કરાય નહીં. અમારે જૂના વડીલ સંતો એવું કહેતા કે પૂજા કહેતા ભજન અને ભોજન કરવા માટે બેસીએ ને જો આપણે આસન ન લઈએ, આસન લીધા વગર બેસીએ તો જે પુણ્ય છે એ પુણ્ય બધું આ ધરતી માને પહોંચી જાય, તમને પુણ્ય મળે નહીં. એટલે શિવજીનું આસન એટલે એ વાઘ છે, એ વાઘની જે ચામડી, એ વાઘનું જે ચર્મ છે એ ચર્મ. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આટલા બધા પ્રાણીઓ હતા પણ ભગવાને વાઘનું ચર્મ કેમ ગ્રહણ કર્યું, ત્યારે સંતોને શાસ્ત્ર એવું કહે છે કે વાઘના શરીરની ઉપર ચક્ર છે. આ દુનિયામાં બે પ્રાણી એવા છે કે જેના શરીરમાં ચક્ર ફરતું હોય છે, અને એ બે પ્રાણી એટલે એક છે વાઘ અને એક છે કૂતરો. તમે બધાએ ઘણા બધા સિરિયલોના માધ્યમથી કે ઘણા બધા લોકોએ જોયું હશે કે જૂના જે જોગીઓ હોય, જૂના જે બાવાઓ હોય, જૂના જે તાંત્રિકો હોય, સાધુ સંતો હોય, એ પોતાની આડખે પડખે કૂતરો રાખે. કારણ કે કૂતરો છે એનામાં ચેતાતંતુ વધારે છે, એ સચેત છે, એમ વાઘ છે એ વાઘ પણ એનામાં ચેતાતંતુઓ છે, એના શરીરમાં પણ ચક્ર છે, એટલે ભગવાને વાઘનું ચર્મ પસંદ કર્યું. ત્યાર પછી આવે છે ભગવાનના શરીર ઉપર લેપ આવે છે. જૂના જમાનામાં આપણે બધાને ખબર હશે કે જૂના જમાનામાં તો દૂધનો, દહીંનો, એ મધનો અભિષેક થાય જેથી કરીને શરીર આપણું ઉજળું રહે. પણ ભગવાન ભોળાનાથના શરીર ઉપર ભસ્મ લગાવેલી છે, એ પછી સ્મશાનની ભસ્મ. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે સ્મશાનની ભસ્મ કેમ, તો એવું કહેવાય છે કે સ્મશાનની ભસ્મ એટલા માટે કે આપણા શરીરમાં ઘણા બધા નાના નાના છિદ્રો છે. આપણે બધાને પરસે ઓળે સાયન્સ એવું કહે છે કે જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય એટલે પરસેવા દ્વારા એ બધું પાણી નીકળી જતું હોય છે, એટલે શરીરનો જે મેલ છે એ બધો આપણા શરીરના પરસેવા દ્વારા એ નાના નાના છિદ્ર દ્વારા બહાર નીકળી જતો હોય છે. પણ ભગવાન શિવજી એ છિદ્ર ઉપર એ ભસ્મ લગાડે છે જેથી કરીને અંદર રહેલા જે તત્વો છે એ ક્યારે બહાર આવતા નથી. ત્યાર પછી આવે છે ભગવાનના ગળામાં સર્પ છે, જેને આપણે બધાએ શેષનાગ કહીએ છીએ. ઘણા બધા ભગવાનનો એ સર્પ છે એને અલગ અલગ નામ આપતા હોય છે. તો ભગવાને સાપને ગળામાં કેમ રાખ્યો, તો એવું કહેવાય છે કે સાપ છે એ સાપ પહેલાં તો એનું શરીર છે ઠંડુ છે. ભગવાનના ગળામાં અતિશય બળતરા થાય એટલે સાપને વીંટોળી એ ગળામાં રાખે એટલે ભગવાનને એક તો પહેલાં ઠંડક મળે. અને ત્યાર પછી સંતો એવું કહે છે કે સાપની અંદર ભગવાને એવી શક્તિ આપેલી છે કે જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં સાપને સંયમી ગણવામાં આવ્યો છે. જે ધ્યાની હોય, જેને ધ્યાન કરવામાં મન રહેતું હોય, એ બધાએ સાપમાંથી ગુણ શીખવો જોઈએ કે સાપમાં શ્વાસ લેવાની, શ્વાસ છોડવાની જે પ્રક્રિયા છે. કારણ કે ઘણીવાર તમે બધાએ જોયું હશે સાપ છે ને, સાપ એ શ્વાસ લઈ લે પછી ઘણી બધી વાર સુધી શ્વાસને રોકી રાખે અને ઘણી વાર પછી શ્વાસને છોડતો હોય છે. એટલે ભગવાને એનામાંથી પણ ગુણને ગ્રહણ કર્યો અને ગુણને ગ્રહણ કરી અને ભગવાને એ સાપને પોતાના ગળામાં પહેરાવી દીધો છે. ત્યાર પછી આવે છે ભગવાનનું એ ત્રિશૂળ. ત્રિશૂળના ત્રણ ભાગ છે,
એ ત્રિશુળના આકારમાં ત્રણ ભાગો રહેલા હોય છે. એમાં એક ભાગ છે સત્વગુણનો, એક ભાગ છે રજોગુણનો, એક ભાગ છે તમોગુણનો. સત્વગુણ એટલે શું? તો સત્વગુણ એટલે ભગવાનને ભજવા માટેનો સૌથી સરળ રસ્તો, ભગવાનને ભજવાનો સૌથી સહેલામાં સહેલો રસ્તો એટલે સત્વગુણ. સત્વગુણ એટલે શું? તો સવારમાં વહેલું ઉઠવું, પવિત્ર થવું, અને પહેલો વિચાર આવે કે આપણે ભગવાનના મંદિરમાં જવાનું છે, દર્શન કરવાના છે, આનું નામ સત્વગુણ. બપોરે જમવા બેસીએ ત્યારે આપણને વિચાર આવે કે આપણે ભગવાનને થાળ ધરવી દીધો કે નથી ધર્યો, ના ધર્યો હોય તો થાળ પહેલાં ધરવો, એ સત્વગુણ છે. કહેતા દરેક કાર્યમાં પહેલાં ભગવાન યાદ આવવા, દરેક કાર્યમાં ભગવાનને યાદ કરવા, એનું નામ સત્વગુણ છે. એ લગભગ વિશેષપણે સાધુ સંતોમાં, સંન્યાસીઓમાં આ વિશેષપણાનો ગુણ રહેતો હોય છે. ત્યાર પછી આવે છે રજોગુણ. રજોગુણ એ તો માત્ર ગૃહસ્થ માટેના ગુણ છે. સારા કપડાં પહેરવા, રાજા જેવું જીવન જીવવું, એ રજોગુણના ગુણ છે. એ લગભગ બધા ગ્રહસ્થો માટે હોય છે. અને ત્યાર પછી આવે છે તમોગુણ. તમોગુણ એટલે રાક્ષસી પ્રવૃત્તિવાળો ગુણ. કહેતા એનામાં રાક્ષસી પ્રકારના ગુણ હોય, એ ન ખાવાનું ખાતો હોય, ન પીવાનું પીતો હોય, એવામાં જે ગુણ આવે એને તમોગુણ કહેવાય છે. એટલે ત્રિશુળ આપણને એ શીખવાડે છે કે જીવનમાં ત્રણેય ગુણ છે, એ ત્રણ ગુણમાંથી સર્વશ્રેષ્ઠ ગુણ એટલે રજો સત્વગુણનો ગુણ છે. એ સત્વગુણે કરીને ભગવાનનું ભજન કરવું જોઈએ. અને એ ત્રિશુળમાં એક ડમરું મૂકેલું હોય છે કે જે ડમરૂનો અવાજ, એ અવાજ આપણને એ સૂચવે છે કે ડમરૂના અવાજમાંથી ઓંકાર નીકળે છે. આમ તો ઉપનિષદની અંદર આપણા 10 ઉપનિષદ છે. એ ઉપનિષદ ઈશક, એન, કઠ, મુંડ, માંડુક્ય, ઐતરીય, તૈતરીય, છાંદોગ્ય, બાહુદ, બૃહદારણ્ય અને ઐતરીય, તૈતરીય, આવા બધા એમ કરીને 10 પ્રકારના આપણા, આમ તો 108 પ્રકારના ઉપનિષદો છે. પણ મુખ્યત્વે ઉપનિષદોમાં એ માંડુક્ય ઉપનિષદની અંદર લખેલું છે કે ભગવાનનો જે ઓંકાર છે, આપણો જે નાભિનો ભાગ છે, જે દુનિયામાં સર્વપ્રથમ જે અવાજ નીકળો હતો, જે સ્વર નીકળો હતો, એને ઓંકાર કહેવાય છે. ઓંકાર એ આપણી નાભીમાંથી નીકળે છે. ઓમ બોલી એટલે આપણા નાભી દબાય અને નાભી આપણા અંતરને લઈ અને બહારથી અવાજ નીકળે, એનું નામ ઓંકાર છે. એટલે ડમરું એ સૂચવે છે કે જ્યારે જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય, આપણું વાતાવરણ ખરાબ હોય, ત્યારે ડમરું અવાજ કરે, એમાંથી ઓંકાર નીકળે, એટલે આપણું વાતાવરણ પવિત્ર થાય. ત્યાર પછી આવે છે રુદ્રાક્ષ. છેલ્લે આવે છે રુદ્રાક્ષ. ભગવાનને ગળામાં રુદ્રાક્ષ ધારણ કરેલા છે. તો રુદ્રાક્ષમાં એવો તો શું ગુણ છે કે રુદ્રાક્ષ ભગવાનને ગ્રહણ કરે છે? તો રુદ્રાક્ષની ઉત્પત્તિ શું છે? તમે બધાએ કદાચ રુદ્રાક્ષના ઝાડવા કદાચ નેપાળમાં ગયા હોય તો તમને રુદ્રાક્ષના ઝાડવા જોવા મળે. એ કેટલા બધા વર્ષો સુધી તપશ્ચર્યા કરે ત્યારે એક રુદ્રાક્ષ પ્રાપ્ત થાય. તો એવું કહેવાય છે કે રુદ્રાક્ષ છે એની ઉત્પત્તિ એટલે ભગવાન શિવજીની આંખમાંથી જે આંસુ નીકળ્યા, જે ભગવાનના આંખમાંથી આંસુના ટીપા પડ્યા અને એ ધરતી ઉપર પડ્યા, એટલે ધરતીમાં એક વૃક્ષ થયું અને એ વૃક્ષનું જે ફળ, એ ફળ આવ્યું, એનું નામ રુદ્રાક્ષ. હકીકતમાં રુદ્રાક્ષ છે એ લાકડું છે, કાષ્ઠ છે. આપણે ત્યાં નિયમ એવો છે કે તમે કોઈ પણ કાષ્ઠ લાકડાને પાણીમાં નાખો એટલે એ કાષ્ઠ તરવા લાગે, લાકડું તરવા લાગે. પણ રુદ્રાક્ષ દુનિયામાં એક એવું લાકડું છે કે જેને તમે પાણીમાં નાખો એટલે પાણીમાં ડૂબી જાય. આ રુદ્રાક્ષનો ગુણ એવું કહે છે કે જીવનમાં ભગવાન મળે એટલે ભગવાનમાં ડૂબી જવું. આ ભગવાનના શ્રાવણ મહિનામાં જે શિવજી છે, શિવજીના મહિમાની અને સાથે સાથે શિવજીના જે વસ્ત્ર અલંકારો છે એની વાત કરી. ત્યાર પછી આવે છે શિવજીને આપણે શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા કરવા માટે કેમ જઈએ છીએ? ભગવાને આ શ્રાવણ મહિનો પસંદ કેમ કર્યો? અત્યારના યુગમાં કદાચ લોકોને આ વાત ગળે ઉતરે કે ના ઉતરે, પણ શાસ્ત્ર એવું કહે છે, સંતો એવું કહે છે કે શ્રાવણ મહિનામાં મંદ વરસાદ વરસતો હોય અને એ વરસાદમાં શિવજીને જે ગળામાં રહેલું જે વિષ છે એ વિષથી બળતરા ન થાય એટલે ભગવાને આ શ્રાવણ મહિનો પસંદ કર્યો. બીજું વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા છે. શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો એકટાણા કરતા હોય, ઉપવાસ કરતા હોય, કોઈ નિયમ લેતા હોય કે ભાઈ ભગવાનનું વિશેષ ભજન કરવું. તો વિજ્ઞાન એવું કહે છે કે આખા વર્ષમાં એક મહિનો ઉપવાસ કરવામાં આવે તો આપણા પેટમાં જે આંતળા છે એ આંતળા સાફ થઈ જાય. એમાં એ ચોમાસું છે, ચોમાસામાં ખાવા પીવામાં રહેવામાં હરવા ફરવામાં બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે ચોમાસામાં જે પાણી વરસાદ વરસે એટલે શાકભાજીમાં પણ નાના નાના બેક્ટેરિયા હોય, એટલે સાયન્સ પણ એવું માને છે
કે શ્રાવણ મહિનો અતિ પવિત્ર છે, શ્રાવણ મહિનામાં થાય એટલી ભક્તિ કરવી જોઈએ અને શ્રાવણ મહિનામાં થાય એટલું ઉપવાસ વ્રત ઉપવાસ પણ કરવા જોઈએ. આવો સુંદર મજાનો મહિમા એ શ્રાવણ માસનો પણ છે. એટલે ભક્તો, હવે નજીકના દિવસોમાં શ્રાવણ માસ આવશે. જેડેશ ટીવીના માધ્યમથી મારે તમને બધાને એ જ કહેવું છે કે શ્રાવણ મહિનો આવે છે, શ્રાવણ મહિનામાં પવિત્ર રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે, પવિત્ર જન્માષ્ટમીનો પણ તહેવાર આવે છે. આ બધા તહેવારો એવા છે કે જે તહેવારોમાં એ ભગવાન પ્રત્યે આપણું આકર્ષણ થાય, આપણું મન ભગવાનમાં જોડાય એવો એવા બધા તહેવારો, એટલે આ શ્રાવણ મહિનાનો તહેવાર છે. બસ વિશેષમાં તો સ્વામિનારાયણ ભગવાને પણ આજ્ઞા કરેલી છે કે વિશેષ નિયમ ધારિયસ ચાતુર્માસે ખીલેરપી એકસ્મિન શ્રાવણે માસી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારો જે આશ્રિત હોય કે તા જેટલા પણ ભગવાનના ભક્તો છે એને ચાતુર્માસમાં નિયમ લેવા, પણ શ્રાવણ માસ આવે ત્યારે વિશેષ પ્રકારનો નિયમ લેવો. નિયમ કેવા લેવા? તો કે વ્રત કરવું, જપ કરવું, તપ કરવું, ભગવાનના મંદિરમાં જઈને માળા કરવી, ભગવાનના મંદિરમાં જઈને કીર્તનો ગાવા, ભગવાનના આ ચાર મહિનામાં કથા વાર્તા સાંભળવી. અત્યારે તો ટીવીનો માધ્યમ છે, એ ટીવીના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી સરસ બધાના સંતો દ્વારા કથા આવતી હોય તો કથાનું પણ શ્રવણ કરવું જોઈએ. અને ખાસ કરીને શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં દરેક હરિભક્તો, બીજું કંઈ નહીં તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને રાજી કરવા માટે જજો. એક લોટો જળ, એક નાનો લોટો દૂધ, એક થોડા કાળા તલ, એ ધતુરાના ફૂલ, આ બધું લઈને ભગવાનની પાસે જશો ને તો ભગવાન રાજી થશે. આ દુનિયામાં એક ભગવાન ભોળાનાથ એવા છે કે એક લોટા પાણીમાં રાજી થઈ જાય. એટલો બધો મહિમા આ શિવજીનો છે. એટલે આપણે બધાએ પવિત્ર શ્રાવણ માસ આવશે એ શ્રાવણ માસમાં બીજું તો કંઈ નહીં પણ જે ગામમાં, કારણ કે દુનિયામાં એવું કહેવાય છે, આ ભારત ભૂમિની અંદર એવું કહેવાય છે કે કદાચ કૃષ્ણનું મંદિર ન હોય કોઈ ગામમાં, કોઈ ગામમાં રામજી મંદિર ન હોય, પણ ગામમાં ત્રણ મંદિર હોય. એક છે શિવાલય, એક છે ગણપતિ ને એક છે હનુમાન દાદા. આ ત્રણ મંદિર ભારતની ભૂમિમાં દરેક જગ્યાએ દરેક ગામમાં ખૂણે ખૂણે જોવા મળે. એટલે નજીકમાં જ્યાં શિવાલય હોય ત્યાં શિવજીના દર્શન કરજો અને શિવજીની ઉપાસના કરજો. શિવજી એ ભોળાના નાથ છે. શિવ મહાપુરાણની અંદર તો ત્યાં સુધી લખેલું છે કે પવિત્ર શ્રાવણ માસની અંદર જે વ્યક્તિ એક મહિનો સળંગ એ ભગવાન શિવજીની ઉપાસના કરશે, શિવજીની ભક્તિ કરશે, શિવજીમાં અળગ નિષ્ઠા રાખશે અને શિવજીની પૂજા કરશે, એ વ્યક્તિને આધી આલોકમાં અને પરલોકમાં સાથે સાથે શિવજીનું જે પરમધામ છે એ પરમધામમાં શિવજીની સાથે રહી અને ભગવાનની પૂજા કરવાનો એક અવસર પ્રાપ્ત થતો હોય છે. આવું શિવપુરાણની અંદર લખેલું છે. માટે ભક્તો, આ જેડેશ ટીવીના માધ્યમથી આવો સુંદર મજાનો શ્રાવણ મહિનાનો આપણે મહિમા, એ મહિમા જાણ્યો. આ સાથે આપણે આ આજના દિવસને એ ભગવાનના ચરણમાં મૂકી દઈએ અને શ્રાવણ મહિનો આવે છે, શ્રાવણ મહિનામાં દરેક ભક્તો વિશેષ પ્રકારે ભગવાન શિવની આરાધના કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.